હેલો એવરીવન, આ વિડીયોમાં આપણે રીચલ સુરેખ સમીકરણ હ્યુમન ઉકેલ આદેશની રીતે કેવી રીતે મેળવાય તે જોઈશું. તો અહીં સૌ પ્રથમ જે દાખલો છે કે રીચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીત એટલે કે સબસ્ટિટ્યુશન મેથડથી મેળવો. તો અહીં બે સમીકરણ આપેલા છે આપણને, એક્સ વત્તા વાય બરાબર 14 અને એક્સ ઓછા વાય બરાબર 4. આ બંને સમીકરણ યુગ્મનો ઉકેલ આપણે આદેશની રીતે મેળવવાનો છે. તો સૌ પ્રથમ પહેલા સમીકરણને સમીકરણ નંબર 1 અને આને સમીકરણ નંબર 2 આપી દઈએ. સમીકરણ 1 માંથી કોઈ પણ એક ચલ એટલે કે એક્સ અથવા તો વાય ને કરતા બનાવતા, એટલે કે અહીં આપણે એક્સ ને કરતા બનાવીશું. તો એક્સ બરાબર વત્તા વાય બરાબર ની આ તરફ જશે એટલે ઓછા થશે. તો 14 ઓછા વાય. હવે આને આપણે સમીકરણ નંબર 3 આપીએ. તો અહીં એક્સ બરાબર 14 ઓછા વાય એટલે કે આ સમીકરણમાંથી આપણે એક્સ ને કરતા બનાવેલ છે. તો આ એક્સની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા અહીં એક્સની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા, એટલે પુટ વેલ્યુ ઓફ એક્સ ઇન ધીસ ઇક્વેશન, એટલે કે જે સમીકરણમાંથી આપણે કરતા બનાવીએ તો એને બીજા સમીકરણમાં મૂકવાનું છે. તો આપણે આ સમીકરણમાંથી એક્સ ને કરતા બનાવેલા છે તો એક્સની કિંમત આપણે સમીકરણ નંબર 2 માં મૂકીશું. તો એક્સની જગ્યા પર હવે 14 ઓછા વાય એટલે કે સમીકરણ નંબર 2 માં 14 ઓછા વાય, એક્સની જગ્યા પર 14 ઓછા વાય ઓછા વાય બરાબર 4. તો થશે 14 ઓછા ઓછા વત્તા એટલે કે ઓછા 2y બરાબર 4. હવે ઓછા 2y પેલી તરફ જશે એટલે કે 14 અને વત્તા 4 આ બાજુ આવશે એટલે ઓછા 4 બરાબર 2y. તો થશે 14 માં 4 જાય એટલે 10, તો 2y બરાબર 10 અને y ને કરતા બનાવીએ તો y બરાબર 10 ના છેદમાં 2, તો આપણને મળશે 5. એટલે કે વાય ની કિંમત મળી આપણને 5. હવે એક્સ ની કિંમત મેળવવા માટે વાય ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકતા વાય ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકતા તો એક્સ બરાબર વાય ની જગ્યા પર આપણે મૂકીશું 5, એટલે કે એક્સ બરાબર 14 ઓછા 5, એક્સ ની કિંમત મળશે આપણને 9. એટલે વાય બરાબર 5 અને એક્સ બરાબર 9 માટે આ બંને સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતથી, જેમાં આપણને એક્સ અને વાય ની કિંમત મળશે, એક્સ મળશે 9 અને વાય મળશે 5. આ વિડીયોમાં આપણે રીચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીત એટલે કે એલિમિનેશન મેથડથી કેવી રીતે મેળવાય તે જોઈશું. તો અહીં બે સમીકરણ યુગ્મ એક્સ વત્તા વાય બરાબર 14 અને એક્સ ઓછા વાય બરાબર 4 આપેલ છે. અગાઉના વિડીયોમાં આપણે બંને સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતથી કેવી રીતે મેળવાય તે જોયું. હવે લોપની રીત જોઈએ. તો અહીં બંને સમીકરણ જે આપેલા હોય તેને સૌ પ્રથમ આપણે એક્સ વત્તા વાય બરાબર 14 અને એક્સ ઓછા વાય બરાબર 4 અને આ રીતે લખી દઈશું. હવે અહીં એક્સની સાઇન વત્તા છે, કોઈ નિશાની નથી એટલે વત્તા, તેવી જ રીતે વાયની સાઇન છે ઓછા અને ચારની સાઇન છે વત્તા. તો એક્સની સાઇન વત્તા હોય તો એની વિરુદ્ધની સાઇન માઇનસ, એટલે કે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઇનસ. એટલે કે હવે જે આપણે નવી સાઇન જે કન્સિડર કરી તે ગણવાની રહેશે, જોવાની રહેશે. તો અહીં વત્તા ઓછા એક્સ બંને કટ થશે. હવે વત્તા વત્તા વાય વત્તા વાય એ થશે 2y, એટલે કે આપણે જે નવી સાઇન કન્સિડર કરી તે જોવાની રહેશે. તેવી જ રીતે 14 ઓછા 4 વત્તા ઓછા ઓછા, એટલે 14 ઓછા 4 બરાબર 10 અને જે મોટું મોટો નંબર હોય જેમ કે 14 તેની સાઇન છે વત્તા, એટલે આવશે વત્તા 10. હવે વાયને કરતા બનાવીએ તો વાય બરાબર 10 ભાગ્યા 2 એટલે વાય બરાબર 5 દુ 10.
હવે આપણે એક્સ ની કિંમત મેળવવા માટે જે વાય ની કિંમત 5 જે છે જેને સમીકરણ નંબર 1 માં મુકતા, એટલે કે વાય ની કિંમત સમીકરણ 1 માં મુકતા તો એક્સ વત્તા વાય બરાબર 14 જે આપણું સમીકરણ નંબર 1 માં છે, 1 છે, તેમાં આપણે વાય ની કિંમત મૂકીશું 5 બરાબર 14, એટલે કે એક્સ બરાબર 14 વત્તા 5 પેલી બાજુ હશે તો ઓછા 5, એક્સ બરાબર 14 ઓછા 5 બરાબર થશે 9. આમ બંને સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતથી એટલે કે એલિમિનેશન મેથડથી થશે એક્સ અને વાય 9 અને 5.